हेलो स्टूडेंट्स, नमस्कार। आई जयेश प्रणय वेलकम यू ऑल टू माय चैनल फ्रेग्रेंस ऑफ एजुकेशन मींस एजुकेशन। फ्रेंड्स, इन दिस वीडियो वी आर गोइंग टू टॉक अबाउट द सैम्पल क्वेश्चन पेपर व्हिच इज गिवन बाय जीएसईबी बोर्ड अने एनु सॉल्यूशन नी आपणे चर्चा करवानी छे। इन दिस वीडियो वी विल डिस्कस सेक्शन ए व्हिच कंटेन्स द थ्री टाइप्स ऑफ क्वेश्चंस, त्रण प्रकारना प्रश्नो अने मोस्ट इम्पोर्टेंट क्वेश्चन अने वेरी सिम्पल क्वेश्चन जे सेक्शन ए नी अंदर पूछाय छे अने 17 मार्क नो आपलो आ सेक्शन छे। क्वेश्चन 1 टू क्वेश्चन नंबर 15, 1 થી 15 प्रश्न पूछाय छे, एनी चर्चा आपणे आ वीडियो अंतर्गत करवानी छे। मित्रों, सौथी पहेला जे प्रश्नो छे एमां तमने आवी सूचना आपेली होय छे कि रीड द फॉलोइंग एक्सट्रेक्ट्स एंड आंसर द क्वेश्चंस, के નીચેના પેરેગ્રાફ વાંચો। એક્સ્ટ્રેક્ટ એટલે ટેક્સ્ટ અથવા પેરેગ્રાફ જે આપણે કહીએ છીએ, ફકરો, કે નીચેના પેરેગ્રાફ વાંચો અને એના આધારે પ્રશ્નોના જવાબ આપો। એના 10 માર્ક હોય છે। ક્વેશ્ચન નંબર 1 ટુ 10 એ પૂછાશે, 10 પ્રશ્નો પૂછાશે, 5 ટેક્સ્ટ આપેલા હશે, દરેક નીચે બે બે પ્રશ્નો આપેલા હશે। ત્યાર પછીનો જે પ્રશ્ન છે, રાઇટ અ શોર્ટ નોટ ઓન એની વન ઓફ ધ ફોલોઈંગ યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન, કે નીચે બે શોર્ટ નોટ આપેલી હશે અને બંને શોર્ટ નોટ નીચે ચાર પાંચ પ્રશ્નો આપેલા હશે, એના આધારે તમારે ટૂંક નોંધ લખવાની છે, બંનેમાંથી કોઈ પણ એક ત્રણ ગુણ છે। ત્યાર પછી મિત્રો, એ ક્વેશ્ચન નંબર 11 છે। ત્યાર પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે, રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, નીચેના પ્રશ્નો વાક્યો સાચા છે, સેન્ટેન્સીસ અથવા સ્ટેટમેન્ટ શબ્દ પણ તમને અહીંયા મૂકી શકે છે કે ટ્રુ છે કે ફોલ્સ છે, તમે લખો। તો મિત્રો, અહીંયા તમે ચાર સ્ટેટમેન્ટ આવશે, ક્વેશ્ચન નંબર 12 ટુ ક્વેશ્ચન નંબર 15। તો મિત્રો, આવી રીતે ટોટલ 17 ગુણની અંદર સેક્શન એ પૂછાય છે। મિત્રો, 80 ગુણમાંથી ફક્ત 26 માં ગુણે પાસ થવાનું હોય છે, તો પાસ થવા માટે સેક્શન એ ખૂબ જ મહત્વનો છે। આપણે એ સેમ્પલ ક્વેશ્ચન પેપર આપેલું છે એના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, જેથી કરીને તમને ખબર પડે કે હાઉ ટુ રાઇટ ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન ઇન સેક્શન એ, કે સેક્શન એમાં પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા। સૂચના આપેલી છે આપણે ચર્ચા કરીએ પ્રમાણે, અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, પહેલો પેરેગ્રાફ, કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, એટલે તમને પેરેગ્રાફ વાંચતા જ ખબર પડે છે કે ધીસ ઇઝ એ પેરેગ્રાફ ફ્રોમ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ માંથી, જે બીજો વિભાગ છે સીતાપુર સ્લાઇડ એનો પેરેગ્રાફ છે। પ્રશ્ન કયા છે જોઈ લઈએ। મિત્રો, સૌથી પહેલા તમારે પ્રશ્નો વાંચવા, જેથી કરીને ખબર પડે કે પેરેગ્રાફમાંથી તમારે ક્યાંથી પ્રશ્નો લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ, કે ઉત્તર પ્રદેશના મોટા ભાગના ગામડાની સમસ્યા શું છે। તમને પહેલી જ લાઇનમાં એનો માહિતી મળે, તમે જુઓ કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ એ રિલેટેડ ટુ વિલેજીસ, રૂરલ છે એ ગ્રામીણ વિસ્તાર દર્શાવે છે, જે ગામડાનો વિસ્તાર છે, કે 60% કરતા પણ વધારે કુટુંબો પાવર કે ઇલેક્ટ્રિસિટી વગરના છે, તો આ એ સમસ્યા છે। જવાબ કેવી રીતે લખવાનો છે આપણે ચર્ચા કરશું। હાઉ હેઝ એમજીપી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર, તો તમે મિત્રો ચોથી લાઇનમાં જોઈ શકો છો કે ધે આર પુટિંગ ટુ સોલર પેનલ્સ એટ અ ટાઈમ, કે સીતાપુરની જે સમસ્યા છે લાઇટની, એ એમજીપી એ કેવી રીતે સોલ્વ કરેલી છે, તો બે સોલર પેનલ એઓ એક સમયે ફિટ કરે છે। તો જોઈએ કેવી રીતે જવાબ લખી શકાય। મિત્રો, એનો જવાબ તમે જોઈ શકો છો કે ઓરેન્જ અક્ષરમાં આપેલો છે, જેથી કરીને તમને ખબર પડશે કે પરીક્ષામાં તમે જવાબ નીચે અંડરલાઈન પણ કરી શકો છો, કે પરીક્ષકની નજર જાય એટલે ડાયરેક્ટલી તમારો જવાબ સાચો પડે, વધારે વાંચવું ન પડે અને કમ્પ્લીટલી પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો। ખાસ ક્રિયાપદ ધ્યાનમાં રાખવાનું, પ્રશ્નોનો જવાબ પોઈન્ટ ટુ પોઈન્ટ હોવો જોઈએ, બેઠે બેઠો પ્રશ્ન મિત્રો પેરેગ્રાફમાંથી લખવાનો નથી, કારણ કે આ કમ્પ્રિહેન્શનનો પ્રશ્ન છે, તો તમારે પહેલા પેરેગ્રાફ સમજવાનો છે, પ્રશ્ન સમજવાનો છે અને પછી એમાંથી તમારે જવાબ શોધીને લખવાનો હોય છે। તો અહીંયા લખેલું છે, ધ પ્રોબ્લેમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજીસ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર, કે સીધા ઉત્તર પ્રદેશના જે ગામડાનો મોટા ભાગનો પ્રશ્ન એ છે, સમસ્યા એ છે કે 60% કરતા પણ વધારે કુટુંબોએ પાવર લાઇટ વગરના છે। બીજો પ્રશ્ન તમે જોઈ શકો છો કે હાઉ હેઝ એમજીપી સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર, તો એમજીપી હેઝ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ સીતાપુર બાય પુટિંગ ટુ સોલર પેનલ્સ એટ અ ટાઈમ, કે એક સમયે બે સોલર પેનલ મૂકીને સીતાપુરની જે સમસ્યા છે એને સોલ્વ કરેલી છે। તો બાય મૂકેલું કારણ કે પાછળ આઈએનજી જ્યારે તમે મૂકો છો તો એના આગળ પ્રિપોઝિશન બાય આવે, ડાયરેક્ટલી વિધાઉટ એની હેલ્પિંગ વર્બ, સહાયકારી ક્રિયાપદ વગર વપરાયેલું હોય તો તમે બાય મૂકી શકો છો, બરોબર। તો આ હતા આપણા પહેલા બે પ્રશ્નો। ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એ તમને આપેલો છે મિત્રો, કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, એટલે તમને ખબર પડશે કે ધીસ ઇઝ એ પેરેગ્રાફ ફ્રોમ યુનિટ નંબર 3 એન્ડ અરુણ કૃષ્ણમૂર્તિ,
એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. તો જોઈએ એના કયા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, હાઉ ડીડ હ્યુમિલિટી હેલ્પ અરુણ ઇન હિઝ કેરિયર. અરુણની જે કારકિર્દી છે એમાં એને હ્યુમિલિટી કેવી રીતે મદદરૂપ થઈ. હ્યુમિલિટી એટલે મોડેસ્ટી, વિનમ્રતા. અને એ જવાબ તમે જુઓ મિત્રો, મોડેસ્ટી જે છે હ્યુમિલિટી છે એના ટીચરે શીખવાડેલી છે. એના ઉપર તમે જે પાંચમી લાઈનમાં જોશો તો ખબર પડશે કે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ. આ મહત્વનું છે કે હ્યુમિલિટીના કારણે એની કરિયરમાં એ એટલું શીખેલો છે કે હું સ્નોબીસ ન બની જો, એરોગન્ટ ન બની જો, દંભી અને અભિમાની. અને સ્ટાર્ટ થિંકિંગ દેટ આઈ વોઝ અ સુપરસ્ટાર, એવું ન વિચારું કે હું સુપરસ્ટાર છું. તો આ એનો જવાબ આવશે. ફોર્થ જે છે કે હુ હેલ્પ અરુણ ઇન હિઝ બિલ્ડિંગ હિઝ કરિયર, એની કારકિર્દીમાં અરુણને કોણે મદદ કરેલી છે, તો એના પેરેન્ટ્સ અને એના ટીચર્સે. આ બે બાબતો મહત્વની છે. આખો પેરેગ્રાફ વાંચો એટલે તમને માહિતી મળશે. મિત્રો, વધારે પેરેગ્રાફ આપેલો હોય, વધારે લાઈન આપેલું હોય તો કન્ફ્યુઝ થવાનું નથી. જવાબ તો એનો નાનો જ આવતો હોય, કારણ કે એક માર્કની અંદર આપણને ચાર પાંચ વાક્યનો પેરેગ્રાફ પૂછે, પેરેગ્રાફનો જવાબ પૂછે નહીં, એટલે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો થર્ડ જે છે એનો જવાબ તમે જોઈ શકો છો અહીંયા, કે હ્યુમિલિટી હેલ્પ્ડ અરુણ ઇન હિઝ કરિયર, ધેટ કે વિનમ્રતાએ અરુણના કરિયરમાં એવી રીતે મદદ કરેલી કે હી ડીડ નોટ બીકમ સ્નોબીસ ઓર એરોગન્ટ, કે દંભી ન બની જાય, અભિમાની ન બની જાય, એન્ડ સ્ટાર્ટ થિંકિંગ દેટ હી વોઝ અ સુપરસ્ટાર, એ કોઈ સુપરસ્ટાર છે, મોટો હીરો છે એવું ન વિચારે, બીકોઝ હી વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે પર્યાવરણને લગતું કાર્ય કરે છે, એટલે અભિમાની બનવાનું નથી. ફોર્થ જુઓ, હુ હેલ્પ અરુણ, અરુણને કોને મદદ કરેલી, તો એના પેરેન્ટ્સ અને એના ટીચર્સ. તો તમે જોઈ શકો છો એવી રીતે તમે એનો જવાબ લખી શકો છો. ત્યાર પછી જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એ છે યુનિટ નંબર 5 માંથી, પ્લેઈંગ વિથ ફાયર. હવે એના પ્રશ્નો કયા કયા છે એ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ કન્સિડર્ડ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, કે હાઉસહોલ્ડ મેચ કે જે આપણે ઘરે દિવાસળી વાપરીએ છીએ એને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કેમ કહેવામાં આવે છે. બરોબર, તો તમે જોઈ શકો છો લાસ્ટ લાઈન છે કે ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. બેઠે બેઠું પણ તમે લખી શકો છો. ત્યાર પછી જે છઠ્ઠો પ્રશ્ન છે, વિચ ટુ વર્ડ્સ ફ્રોમ ધ વર્ડ પાયરોટેકનિક. તો પહેલી જ લાઈનમાં છે કે પાયરોટેકનિક એ બે શબ્દોનો મળેલો છે, ગ્રીક વર્ડ પાયર એન્ડ ટેકનિક્સ, આ બે શબ્દો એ પાયરોટેકનિક્સમાંથી છે. તો જોઈએ જવાબ કેવી રીતે લખી શકાય. તમે જોઈ શકો છો કે ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ બીકોઝ, કારણ કે વાય થી જયારે પ્રશ્ન શરૂ થાય ત્યારે એનો જવાબમાં બીકોઝ આવે આવે ને આવે. ઓલ પાયરોટેકનિક ઇફેક્ટ એટલે બધી જ પાયરોટેકનિક ઇફેક્ટ જે છે, અસરો છે, હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ એટલે આપણે જે જોઈએ છીએ વાતાવરણમાં, અને સાઉન્ડ એટલે અવાજ, આ બધી જ અસરો એમાં પ્રેઝન્ટ છે, એટલા માટે એને ખાસ પ્રકારનું પાયરોટેકનિક ડિવાઇસ કહેવામાં આવે છે. ત્યાર પછી છે કયા બે શબ્દો, તો આપણે જે વાત કરીએ પ્રમાણે ફાયર એન્ડ ટેકનિક્સ આર ફ્રોમ ધ વર્ડ પાયરોટેકનિક્સ. ત્યાર પછીનો જે નેક્સ્ટ જે ટેક્સ્ટ એક્સટ્રેક્ટ આપેલો છે એ યુનિટ નંબર 4 એ વન્ડરફુલ ક્રિએશન માંથી આપેલો છે. તેનો પ્રશ્ન તમે જોઈ શકો છો, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ લેપ ઓફ ધ મધર. લેપ એટલે ખોડો, માતાના ખોડા વિશેની ખાસ બાબત કઈ છે. તો તમારે એમાંથી શોધીને લખવાનું છે જે માતાની ડિટેલ્સ હતી, જે ભગવાન દ્વારા લોર્ડ દ્વારા એન્જલને કહેવામાં આવેલી છે, એમાં આપેલું છે. બીજી લાઈન છે પછી છે, હાઉ ઇઝ મધર્સ કિસ મિરેક્યુલસ. મિરેક્યુલસ એટલે ચમત્કારી, કે માતાની જે ચુંબન છે એ ચમત્કારી કેવી રીતે છે. તો પણ એ તમને કિસ વિશેની માહિતી ત્રીજામાંથી મળશે. તો જોઈએ મિત્રો એના ક્વેશ્ચનના જવાબ કેવી રીતે લખી શકાય, કે ધ સ્પેશિયલ અબાઉટ ધ મધર્સ લેપ. મિત્રો બેઠે બેઠો પ્રશ્ન તમારે લખવાનો નથી, પ્રશ્નમાં જે માંગેલું હોય યસ ઇટ ઇઝ, તમારે વાક્ય રચના સાચી રીતે લખવાની છે કે ધ સ્પેશિયલ અબાઉટ ધ મધર લેપ ઓફ ધ મધર ઇઝ ધેટ ઇટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. કે માતા જ્યારે ઊભી થાય છે ત્યારે માતાનો ખોડો અદ્રશ્ય થઈ જાય છે. આઠમો પ્રશ્ન છે કે હાઉ ઇઝ મધર્સ કિસ મિરેક્યુલસ, કે માતાનું જે ચુંબન છે એ ચમત્કારી કેમ છે. તો મધર્સ કિસ ઇઝ મિરેક્યુલસ બીકોઝ ઇટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેપ ટુ એ બ્રોકન હાર્ટ, કે તૂટેલા પગથી માંડીને ભાંગેલા હૃદય સુધીની બધી જ સમસ્યાઓ એ સોલ્વ કરી શકે છે. તો આવી રીતે તમારે એનો જવાબ લખવાનો છે. ત્યાર પછી જે છે એ ઇન ધ માર્કેટ રોબોટ્સ અને યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબો માંથી આપણને પ્રશ્ન પૂછાયેલા છે. જોઈએ શું કહેવા માંગે છે. ક્વેશ્ચન નંબર 9 છે કે વોટ વેર ધ રોબોટ્સ ડુઈંગ ઇન ધ માર્કેટ.
માર્કેટમાં રોબોટ શું કરતો હતો તો તમને બધી માહિતી મળશે. ઘણી બધી જે પહેલી છે આપણને લાઈન આપેલી છે, બેઠે બેઠી પણ તમે લખી શકો છો. અને જે ટેગ છે, હાઉ ડીડ રામસી રિએક્ટ ટુ પ્રેમ ચોપરાસ કમાન્ડ. પ્રેમ ચોપરા જે કમાન્ડ આપે છે એના આધારે રામસી કેવું રિએક્શન એટલે પ્રતિક્રિયા કેવી આપતો હતો. તો આ બંને પ્રશ્નોના જવાબ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. કે ઇન ધ માર્કેટ રોબોટ વોઝ કેરિંગ હેવી પેકેટ્સ, એ મોટા મોટા પેકેટ ઉચકતો, બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમાની ટિકિટ ખરીદતો, અને કેરિંગ ગ્લોસરીઝ ટુ ધ કાર્સ, અને જે બધી કરિયાણાની વસ્તુઓ એટલે ફૂડ સ્ટફ ખરીદેલું હોય એ કારમાં મૂકતો હતો. દસમો પ્રશ્ન જે છે એન્ડમાં, કે કેવું રિએક્શન આપે છે કમાન્ડ જે પ્રેમ ચોપરા દ્વારા આપેલો છે એમાં. તો આફ્ટર પ્રેમ ચોપરાસ કમાન્ડ હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, ખૂબ જ વધારે સ્પીડ અને ચોકસાઈ સાથે બધી જ જે ગ્લોસરી છે એ શોપિંગ ટ્રોલીમાં કલેક્ટ કરી લીધી. છેલ્લે એને કીધું કે આ પ્રમાણે કર, તો આવી રીતે કમાન્ડનો એ રિએક્શન આપે છે. તો મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 10 કે જે આપણને સેક્શન એની અંદર પૂછાય છે. ત્યાર પછી મિત્રો ક્વેશ્ચન નંબર 11 જે છે, રાઇટ એ શોર્ટ નોટ ઓન એની વન ઓફ ધ ફોલોઈંગ યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન. નીચેના પ્રશ્નોના જવાબ આપીને તમે શોર્ટ નોટ બંને માંથી એક લખો. આપણે અહીંયા બંને શોર્ટ નોટ ની ચર્ચા કરવાની છે. ત્રણ ગુણ ની અંદર પૂછાય છે. એમાં પહેલી છે રામસી 70 ધ હ્યુમન રોબો. રામસી 70 એક હ્યુમન રોબો છે એવું કઈ રીતે કહી શકાય? તો પહેલો ક્વેશ્ચન છે હુ પ્રોડ્યુસ ઇટ, એનું ઉત્પાદન કોને કરેલું. વોટ વેર ઇનબિલ્ટ પ્રિન્સિપલ્સ ઓફ રામસી, રામસી ની અંદર જે આંતરિક ઇનબિલ્ટ ડિફોલ્ટ જે સિદ્ધાંતો હતા એ કયા હતા? ત્રણ સિદ્ધાંતો હતા. વોટ કુડ રામસી ડુ, રામસી શું કરી શકતો હતો. વુ ઓન હિમ, એનો માલિક કોણ હતો. હાઉ વોઝ હી મિસયુઝડ, એનો ખોટો ઉપયોગ કેવી રીતે કરવામાં આવેલો. હાઉ ડીડ હી રિએક્ટ ઇન ધ એન્ડ, અંતમાં એને કેવું રિએક્શન આપેલું. તો આવા 5-6 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે, એના આધારે આપણી શોર્ટ નોટ બની જાય. મિત્રો વેરી સિમ્પલ છે, ફક્ત 6 યુનિટ આ પરીક્ષામાં પૂછાવાના છે. 6 યુનિટમાં 7-8 શોર્ટ નોટ તમે યાદ રાખી લો, તેમાંથી 2 તો આવવાની જ છે. ઓકે, લેટ અસ ડિસ્કસ ધ ફર્સ્ટ શોર્ટ નોટ, રામસી 70 ધ હ્યુમન રોબો. રામસી 70 વોઝ પ્રોડ્યુસ્ડ બાય ધ સુપર રોબોટ પ્લાઝા. પહેલી જે લાઈન છે એનો જવાબ કે એને સુપર રોબોટ પ્લાઝા દ્વારા બનાવવામાં આવેલો હતો. ત્યાર પછી રામસી વોઝ એ મેટાલિક બ્લુ રોબોટ, એ ધાતુ જેવા ભૂરા રંગનો રોબોટ હતો. ત્યાર પછી શું કરી શકતો હતો, તો હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ ક્લીનિંગ એન્ડ અરેન્જિંગ, ઘરકામમાં સાફસૂફ અને ગોઠવણી કરવાના જે કાર્યમાં એને એનું કાર્ય ફંક્શન કરવામાં આવેલું હતું, પરફેક્ટલી પ્રોગ્રામ મૂકવામાં આવેલો હતો. ત્યાર પછી હી કુડ કલેક્ટ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટમાંથી કરિયાણાની વસ્તુઓ કલેક્ટ કરી શકતો હતો. હી કુડ ઓલ્સો મેઇલ લેટર્સ, પત્રો મેઇલ કરી શકતો હતો. હી કુડ રિલેટ ટીવી પ્રોગ્રામ્સ એન્ડ સિલેક્ટ ન્યૂઝ ફ્રોમ ધ પેપર, એ ટીવી ચેનલ પણ બદલાવી શકતો હતો આપણે જે જોવી હોઈએ, અને સારા ન્યૂઝ હોય એ પણ એ સિલેક્ટ કરી શકતો હતો. ત્યાર પછી જે છે, રોબોટ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે આપણા આખા યુનિટનું જે થીમ છે કે ત્રણ સિદ્ધાંતોની એક ઇનબિલ્ટ સિસ્ટમ છે. એમાં પહેલો સિદ્ધાંત જે છે કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ ધ હ્યુમન્સ, કે માણસને નુકસાન નહીં પહોંચાડે. ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. ત્યાર પછી એનો માલિક કોણ હતો, તો હી વોઝ ઓન બાય પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરા એનો માલિક હતો. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘી, એન્ટિક્સ એટલે ઘરેણાઓ, જૂની વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાઓ, અને પ્રેસિયસ સ્ટોન્સ એટલે કિંમતી રત્નો ફ્રોમ ફોર પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા માટે 3 વસ્તુ એને ચોરી હતી. ફાઇનલી હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રેસિયસ જેમ્સ, સ્ટીલિંગ એટલે ચોરતા, કિંમતી રત્નો ચોરતા એ પકડાયો. ઇન ધ કોર્ટ હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ ઇન્સ્ટેડ ઓફ ટેલિંગ એ લાય, હર્ટિંગ હ્યુમન બીઈંગ્સ ઓર બીકમ અનફેથફુલ. એટલે કોર્ટમાં એને માનવ જાત સાથે, માણસ સાથે, માણસને નુકસાન પહોંચાડવા કરતા પોતાના માલિક પ્રત્યે એ વિશ્વાસઘાત કરવાને બદલે પોતાની જાતને જ એને નાશ કર્યો હતો. આ એન્ડની વાત છે. તો મિત્રો આટલા પોઈન્ટ તમારે અંદર લખવાના છે. ત્યાર પછી જે સેકન્ડ જે શોર્ટ નોટ છે એ છે હેલન કેલર એ ગિફ્ટેડ લર્નર. હેલન કેલર એક પ્રતિભાશાળી વિદ્યાર્થીની, તમે પહેલો ક્વેશ્ચન છે કે હાઉ વોઝ સી ઇન હર યંગ એજ, પોતાની નાની ઉંમરમાં એ કેવી હતી. હુ હેલ્પ્ડ હર, એને કોણે મદદ કરી. હાઉ ડીડ સી લર્ન રાઇટિંગ એન્ડ સ્પીકિંગ, લખતા અને બોલતા કેવી રીતે શીખી.
How did her teachers satisfy her curiosity? એની જે અવેરનેસ હતી, જાગૃતિ હતી, એને કેવી રીતે સંતોષેલી, અને વોટ વેર હર અચીવમેન્ટ્સ, એની સિદ્ધિઓ કઈ હતી? તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે મેળવીશું. લાસ્ટ જે ક્વેશ્ચન છે કે વોટ ડીડ શી થિંક અબાઉટ ધ બ્લાઇન્ડ, અંધ વ્યક્તિઓ માટે એને શું વિચારેલું હતું? તો અહીંયા આપણને એનો પ્રશ્ન જવાબ આપેલો છે. પહેલો જે છે, હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ, ખૂબ જ નાની ઉંમરે એ બેરી અને અંધ બની ગઈ હતી. બીકોઝ ઓફ હર ડીફનેસ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, પોતાની બેરસના કારણે એ બોલતા પણ શીખી શકી નહીં. મિસ એન સુલિવાન વોઝ અ ટીચર ફોર ડીફ એન્ડ બ્લાઇન્ડ. હવે એક ટીચર છે, આપણે પાઠમાં વાત કરેલી છે. આ શોર્ટ નોટ તમારે સેપરેટ પણ સમજવું હોય તો એનો વિડીયો છે, તમે જોઈ શકો છો શોર્ટ નોટ પ્લેલિસ્ટમાં જઈને. કે બેરા અને અંધ વ્યક્તિના શિક્ષિકા મિસ એન સુલિવાન એક હતા. શી હેલ્પ હર ટુ સ્પેલ ધ વર્ડ્સ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, કે અલગ અલગ વસ્તુઓનો સ્પર્શ કરીને સ્પેલિંગ કેવી રીતે શીખી શકાય એના માટે એમને મદદ કરેલી હતી હેલનને. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, ભણવાનો જે બીજો તબક્કો હતો એ સ્પર્શેન્દ્રિય ઉપર આધારિત હતો. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, કે જે હોઠના હલનચલન થાય અને ગળામાં ધ્રુજારી થાય એના દ્વારા હેલન બોલતા શીખી ગઈ હતી. ત્યાર પછીનો જે પોઈન્ટ છે, હેલન લર્ન ટુ રીડ એન્ડ રાઇટ વિથ બ્રેઇલ એન્ડ ઓર્ડિનરી ટાઈપ રાઇટર, કે બ્રેઇલ લિપિ અને ટાઈપ રાઇટર બંને દ્વારા હેલન વાંચતા અને લખતા શીખી ગઈ હતી. ત્યાર પછીનો જે મુદ્દો છે, શી રોટ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, વાર્તાઓ અને કવિતાઓ લખેલી હતી. શી ગ્રેજ્યુએટેડ ફ્રોમ રેડક્લિફ કોલેજ ઓન 28 જૂન 1904 ના દિવસે રેડક્લિફ કોલેજમાંથી એ ગ્રેજ્યુએટ થઈ. શી વોઝ ધ ફર્સ્ટ ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ ગ્રેજ્યુએટ, વિશ્વની પહેલી એવી અંધ અને બેરી વ્યક્તિ હતી કે જેને કોલેજ કક્ષાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. અને જે લાસ્ટ મુદ્દો જે હતો કે બ્લાઇન્ડ માટે એને શું કર્યું હતું, તો હેલન હેડ ટુ રેઇઝ ફંડ્સ ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, કે પોતાના જેવા બીજા અંધ લોકો છે એના જીવનમાંથી અંધારું અને મિઝરીઝ એટલે દુઃખ દૂર કરવા માટે પોતે ફંડ એકત્ર કરવા માંગતી હતી. તો આ હતી આપણી શોર્ટનો નંબર સેકન્ડ. ત્યાર પછી મિત્રો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે અને વેરી સિમ્પલ છે, 12-15મો પ્રશ્ન, એટલે કે 4 ગુણનો પૂછાય છે. 4 સ્ટેટમેન્ટ આપેલા હશે, તમારે ટ્રુ અથવા ફોલ્સ લખવાના છે. મિત્રો, જનરલી વિદ્યાર્થીઓ શું કરે છે કે ડાયરેક્ટ જવાબ લખી નાખે છે કે ટ્રુ છે કે ફોલ્સ છે, ચોકડી કરે છે, રાઇટ માર્ક કરે છે. પણ તમારે ટ્રુ અથવા ફોલ્સ એટલું જ લખવાનું છે, પેલા આખું સ્ટેટમેન્ટ લખી નાખવાનું અને પછી એનો આન્સર લખવાનો નીચે ટ્રુ અથવા ફોલ્સ. તમે જોઈ શકો છો આવી રીતે તમારે લખવાનું છે. પહેલું જે છે 12મું, ધ લોર્ડ ક્રિએટેડ એ પરફેક્ટ મોડલ ઓફ મધર ઇન અ ડે, ભગવાને એક જ દિવસમાં આ જે મોડેલ જે માતાનું હતું એ તૈયાર કરેલું હતું. તો મિત્રો તમને જોવા મળશે કે એ ડે એક જ દિવસમાં નથી કરેલું. પહેલી લાઈનમાં ખબર પડે છે કે હી વોઝ 6 ડે ઇન ટુ ઓવર ટાઈમ, 6ઠો દિવસ હતો, એટલે આ સેન્ટેન્સ કેવું આવશે, ફોલ્સ. ત્યાર પછીનું જે સ્ટેટમેન્ટ છે, હેલન ઓલવેઝ ફેલ્ટ વેરી ક્લોઝર ટુ હર ટીચર, હેલન હંમેશા પોતાની શિક્ષક શિક્ષિકાની નજીક અનુભવે છે, નજીકતા અનુભવે છે. તો આ વાક્ય કેવું છે, સાચું છે. કેમ ખબર પડશે, કારણ કે છેલ્લી લાઈનમાં આપણને, છેલ્લા પેરેગ્રાફમાં આપણને કહે છે કે આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ માય ટીચર, કે મારી શિક્ષિકાથી અલગ હું વિચારી શકતી નથી. ત્યાર પછી જે 14મો પ્રશ્ન છે, ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્ટ બાય ધ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ ધ વિલેજર્સ ઓફ તાજનગર, તાજનગરના જે ગામ લોકો છે એમની તીવ્ર ઈચ્છા, ઉત્કટ ઈચ્છાના કારણે રેલવે સ્ટેશન બનાવેલું હતું. તો સાચી વાત છે, ટ્રુ છે. અને જે લાસ્ટ ક્વેશ્ચન છે, પાયરોટેકનિક્સ ઇઝ ડેન્જરસ એઝ ઇટ ડીલ્સ વિથ સાઉન્ડ, પાયરોટેકનિક એ ખૂબ જ ડેન્જરસ છે, ખતરનાક છે, કારણ કે એ અવાજ સાથે કામ કરે છે. તો વાક્ય ખોટું છે, ઇટ ડીલ્સ વિથ ફાયર હોય તો વાક્ય સાચું પડે. તો મિત્રો આ હતા આપણા આજના સેક્શન એ, જે બોર્ડના સેમ્પલ ક્વેશ્ચન પેપરમાં આપેલા છે. તમે એનો વારંવાર અભ્યાસ કરો અને તમે તમારી નોટબુકમાં લખો તો તમને ખબર પડશે કે આ પ્રશ્નો કેવી રીતે લખી શકાય. સૌથી પહેલા વિડીયો જોવો અને પછી મોઢે લખવાનો પ્રયત્ન કરશો તો તમને વધારે આના વિશે માહિતી મળશે. નેક્સ્ટ વિડીયોમાં વધારે આગળના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.